અંજાર શહેરની મધ્ય શ્રી રામચંદ્રજી તથા શ્રી ઘનશ્યામ મહારાજની જન્મજયંતિ નિમિત્તે અંજાર રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા 38મી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને નીકળી હતી. ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા નીકળશે, જેમાં ભગવાનના રથનું પ્રસ્થાન અંજાર સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તથા અંજારના ધારાસભ્ય ત્રિગમભાઈ છાંગાના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ જેમાં સ્વામી વિવેકાનંદ, શિવ પાર્વતી, પર્યાવરણ જાળવણી, મેકરણદાદા, તિરુપતિ બાલાજી, છત્રપતિ શિવાજી તેમજ દેશના વિવિધ મહાનુભવોની ઝાંખી કરાવતીઓ રાખવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ તૈનાત, તેમજ શ્રેષ્ઠ શેરી શિકાર સેવા કેમ્પ, સ્થાયી ફ્લોટ, શ્રેષ્ઠ બાલ પ્રતિષ્ઠા સહિતના ફ્લોટ વિજેતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા પ્રથમ વખત રથયાત્રાની પાછળના ભાગે ડોર ટુ રિક્ષામાં કચરો ભેગો કરવામાં આવેલ હોવાથી લોકોએ પાલિકાને પણ અભિનંદન પાઠવ્યા હતા. અંજાર શહેરની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ આજરોજ સમગ્ર રાજ્ય અને ગુજરાતભરમાં રામનવમી જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા જન્મોત્સવ મહોત્સવ અને 38મી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી અને ભગવાનના દર્શન કરી અને ભક્તો આનંદનો લાહવો મેળવ્યો હતો. Thank you.
બોલા Jai Sai Namo Namah, Jai Guru Sat Guru.